વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો પહેલાંના સમયમાં દરવાજા પર અનેક પ્રકારની રંગોળીઓ કરવામાં આવતી તોરણ બાંધવામાં આવતા અને શુભ લાભ એવું લખવામાં આવતું હતું તો ધીમે ધીમે આ બધું લુપ્ત થવા લાગ્યું છે એ આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરતા ચિહ્નો છે તો આજે એવી જે કવિતા ભણવાના છે જેનું નામ છે કમાદે ચિતરિયા મેં તો આ ગીતમાં કવિએ ગ્રામ જીવનના ઘરોમાં જોવા મળતા લાભ શુભ તરભાણું ઉંબરો સાથીઓ તોરણ જેવા પ્રતીકો પ્રયોજ્યા છે આ પ્રતિકો દ્વારા કવિએ ગૃહિણીની સંવેદનાને વાચા આપી છે આ પ્રતિકો આજકાલ લુપ્ત થતાં જોવા મળે છે પણ તે આપણી સંસ્કૃતિ સભ્યતાના પણ ચિહ્ન છે આ પ્રતિકો સાથે આપણા સમાજની સુખની કામનાની ભાવના પણ મણાયેલી છે જે ઘરના દ્વાર પર આ શુભ ચિહ્નો અંકિત હોય છે તે ઘરમાં સુખ અવશ્ય આવે જ આ પ્રતિકો દ્વારા કવિએ સુખની પ્રતીક્ષા કરતી ગૃહિણીના ભાવોને સુંદર રીતે પ્રસ્તુત કર્યા છે તો સૌ પ્રથમ આપણે કવિ પરિચય મેળવીશું તો કમાડે ચિતરિયા મેં કાવ્યના કવિ છે તુષાર શુક્લ અને એનો સાહિત્ય પ્રકાર છે ગીત તો તુષાર શુક્લનો જન્મ ઓગણત્રીસ છ ઓગણીસો પંચાવનમાં થયો છે કવિ તુષાર દુર્ગેશ શુક્લ અમદાવાદના વતની છે તેઓ આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા હતા રંગભૂમિ સિનેમા તથા અખબાર દ્વારા પ્રત્યાયન કાર્યમાં વ્યસ્ત છે તારી હથેળી પૂછીને થાય નહીં પ્રેમ મારો વરસાદ તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે આ ગીત રચનામાં ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે લભ શુભથી લઈને તાંબાનું તરભાણું તોરણિયા સાથિયા ઉંબરો જેવા આપણે ત્યાં લુપ્ત થવા લાગેલા પ્રતીકોની સાથે ગૃહિણીનું સંવેદન આકર્ષક રીતે પ્રગટ થયું છે ગીતની પરાકાષ્ઠાએ મુકાયેલા શબ્દો સંબંધાવું તો છે મહેક મહેક થાવું સાથે જ ગીત ઊંચા શિખર શિખરો સર કરે છે અંતે તો માનવીને સુખની પ્રતિક્ષા હંમેશ રહી છે શુભ અને લાભની પણ અપેક્ષા રહી છે તો વિદ્યાર્થી મિત્રો કવિતાને વિસ્તારથી સમજીએ એ પહેલાં કાવ્યગાન કરીશું अनि शुभ कमारि चित्रे लाभ अनि शुभ ने आले सवा पाने सुख आवशे आशे अमारे सुख आवशे देख्या श्री सवा पाने अमा हो ये शूरेगा Who mm -hmm. is mm -hmm. વિદ્યાર્થી મિત્રો કાવ્ય ગાન બાદ કવિતાને વિસ્તારથી સમજીએ તો કમારે ચિતર્યા શુભ અને આલેખ્યા શ્રી સવા સુખ આવશે અમારે સરનામે કમાડ એટલે દરવાજો ચિતર્યા એટલે ત્યાં મેં દોર્યા છે શું દોર્યા છે લાભ અને શુભ એ માંગલિક શબ્દો છે મંગલકારી શબ્દો છે આલેખ્યા શ્રી સવા પાને શ્રી સવા એ બધું સવાયું થાવ એવું દર્શાવતો એક શુભ અંક છે તો અહીંયા તમને અહીંયા તમે જોઈ શકો છો ચિત્રમાં આ અંકને શ્રી સવા કહેવામાં આવે છે તો અહીંયા કવિ કહે છે કે અને પાને મેં સવા આલેખ્યા છે એટલે કે દોર્યા છે સુખ આવશે અમારે સરનામે એટલે કે આ શુભ લાભ અને શ્રી સવા દોરવાના કારણે એવું માનવામાં આવે છે કે સુખ અમારે સરનામે આવશે અમારે આંગણે આવશે એટલે કવિ કહેવા માંગે છે કે ઘરના દ્વાર પર મેં લાભ અને શુભ આ શુભ શબ્દો દોર્યા છે અને પાન ઉપર શ્રી સવા લખ્યું છે હવે સુખ અમારે સરનામે આવશે ત્યાર પછી તાંબાના તરભાણે કંકુ લીધું ને એમાં આચમનની પાણીની ધોળી જમણા તે હાથ તણી આંગળીએ હેથ દઈ હળવે હળવેથી રહી ઘોડી તો શું કહે છે આગળ તાંબાના તરભાણે તરભાણું એટલે કે ધર્મ વિધિમાં વાપરવામાં આવતી તાંબાની તાસક તો આ તાસકમાં શું લીધું છે એમણે થોડું કંકુ લીધું છે અને એમાં આચમની પાણીની ધોળી આચમની એટલે કે ધાર્મિક વિધિ દરમિયાન આચમન કરવા માટે તાંબાની જે ચમચી હોય છે તેને કહેવાય આચમની તો એમાં આ તાંબાની ચમચીથી પાણી ધોળીને જમણા તે હાથ તણી આંગળીએ અને જમણા હાથની આંગળીથી હાથ તણી એટલે કે હાથની આંગળીથી હેત દઈ એટલે કે એકદમ હેતથી પ્રેમથી એને હળવે હળવેથી રહી ગોળી એને હળવે હળવે એમાં ઘોડી રહી છું એટલે કે ઓગાળી રહી છું કંકુમાં પાણી નાખીને કંકુને જેમ ધીલ ઓગાડવામાં આવે છે તે અહીંયા કહે છે કે તાંબાના તરભાણામાં કંકુ લઈને એમાં પાણીનું આચમન દોડીને હાથ જમણા હાથની આંગળીથી ધીમે ધીમે ઘોડી રહી છે ત્યાર પછી કવિ કહે છે સ્નેહ તણા સાથી આ જ્યાં આંખે અંજાયા સુખ આવશે અમારે સરનામે સ્નેહતણા એટલે કે પ્રેમ તણા સાથિયા એટલે કે સ્વસ્તિક જેમ કે આપણે આ પ્રમાણે સ્વ સ્વસ્તિકનું ચિહ્ન આંગણામાં ઉંબરામાં દોરતા હોઈએ છીએ તો આ સ્નેહતણા સાથિયા આવા સ્વસ્તિક મંગળસૂચક આકૃતિ એવી સ્વસ્તિક આપણે આંખે અંજાયા અંજાયા એટલે કે અહીં દોર્યા ચિતર્યા એટલે શું કહે છે કે મેં સ્નેહતણા સાથિયા દોર્યા છે એટલે સુખ આવશે અમારે સરનામે એટલે આ સુખ હવે અમારા સરનામે આવશે એટલે અહીંયા કવિ શું કહે છે કે તાંબાના તરભાણામાં કંકુ લીધું છે તેમાં થી પાણી લઈ જમણા હાથની આંગળી વડે પ્રેમપૂર્વક તેને હળવે હળવે ઘોળીને સ્નેહરૂપે સાથિયા કર્યા છે તે સાથે અમારી આંખોમાં અંજાયા છે આંખે અંજાય એટલે શું કહે છે એ સાથે અમારી આંખોમાં અંજ્યા છે હવે સુખ અમારા સરનામે આવશે ત્યાર પછી અવસરના તોરણિયા લીલું હશે ને કહે હૈયામાં હેત ભરી આવો તો આગળ શું કહે છે અવસરના તોરણિયા એટલે કે શુભ પ્રસંગે જે લીલા તોરણ બાંધવામાં આવે છે તો તેના માટે કહે છે કે આ શુભ પ્રસંગે બાંધેલા લીલા તોરણ લીલું હશે એટલે કે લીલું એટલે અહીંયા તાજગી ભર્યું તો અહીંયા શું કહે છે કે આ અવસરના શુભ પ્રસંગના તોરણો તાજગી ભર્યું હસીને કહે છે હૈયામાં હેત ભરી આવો એટલે કે તમારા હૃદયમાં પ્રેમ ભરીને આવો અહીં સૌ પધારો લાખેણી લાગણીઓ લહેરાતી જાય કહે લૂતીલ્યો વહાલ ભર્યો લાવો અને શું કહે છે કે અહીં લાખેણી એટલે કે અમૂલ્ય અમૂલ્ય એવી લાગણીઓ લહેરાતી જાય એટલે કે લહેરાઈ રહી છે લહેરાઈને કહે છે લૂંટી લ્યો વહાલ ભર્યો લહવો એટલે કે આ સ્નેહથી ભરેલો વહાલ ભર્યો એટલે કે સ્નેહથી ભરેલો લહવો લૂંટી લો એટલે કે એને મન ભરીને માણી લો તો અહીંયા શું કહે છે લેખક કે આ શુભ પ્રસંગે બાંધેલા લીલા તોરણ તાજગી સભર હસીને કહે છે કે તમારા હૈયામાં હેત ભરીને અહીં સૌ પધારો અહીં અમૂલ્ય એવી લાગણીઓ લહેરાઈને કહે છે કે આ સ્નેહથી ભર્યો ભર્યો લાહવો છે તેને લૂંટી લ્યો એટલે કે મન ભરીને માણી લો ત્યાર પછી કહે છે મરજાદી ઉમરાને થેસે વટાવી વટાવટીક દોડી આવું છું હું જ સામે સુખ આવશે આવે અમારે સરનામે

તો અહીંયા ફરીથી જોઈ લે અહિયાં શું કહે છે કવિ કે આ મર્યાદાના પ્રતિકરૂપ એવા ઓળંગીને હું જ દોડીને સામે આવી છું હવે સુખ અમારા સરનામે આવશે ત્યાર પછી કવિ કહે છે નાનો શું આયખું ને મોટેરી આશા એમાં થઈ જતી કેટલી ભૂલ ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ તો અહીંયા આ નાનું શું આઈખું આઈખું એટલે આયુષ્ય આ નાના અમજતા આયુષ્યમાં મોટેરી આશા એટલે આપણી ઘણી મોટી મોટી આશાઓ હૈયામાં ભરી છે એમાં થઈ જતી કેટલીએ ભૂલ તો એમાં આપણાથી એ ભૂલો થઈ જાય છે ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ જેમ કે આપણે ફૂલને જોઈએ તો ફૂલનું એટલું જ જીવન છે ખીલવું અને ખરી જવું તો આટલી ખીલવાની અને ખરવાની પ્રક્રિયા વચ્ચે કેવું સરસ મજાનું જીવન એ ફૂલ જીવી જાય છે એટલે કે કેવી રીતે જીવવું એ સારી રીતે જાણે છે એટલે કહ્યું છે કે ખીલવા અને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ ખીલવું અને ખરવું એ બે પ્રક્રિયાની વચ્ચે ફૂલ જીવન કેવી રીતે જીવવું એ સારી રીતે જાણે છે તો જો અહીંયા ફરીથી શું કહે છે કે આપણા આ નાનકડા આયુષ્યમાં મોટી મોટી આશાઓ હૈયામાં ભરી છે એ કારણે આપણાથી કેટલીય ભૂલો થઈ જાય છે જુઓ આ ફૂલને એ ખીલવા અને ખરવાની પ્રક્રિયા વચ્ચે કેવી રીતે જીવવું તે સારી રીતે જાણે છે ત્યાર પછી કવિ કહે છે સંબંધાવું તો છે મહેક મહેક થાવું એને મૂલવી શકાય નહીં આમે સુખ આવશે અમારે સરનામે ત્યાર પછી કહે છે સંબંધાવવું એટલે કે અન્ય સાથે સંબંધથી બંધાવાનો અર્થ છે મહેક મહેક થવું એટલે મહેકવું અને મહેકાવવું અન્ય સાથે સંબંધથી જોડાવવું એનો અર્થ છે મહેકવું અને મહેકાવવું એને મૂલવી શકાય નહીં આમે આમ સામે એનું મૂલ્ય થઈ શકે નહીં એને મૂલવી ન શકાય એટલે કહેવાનો અર્થ છે કે સંબંધમાં તુલના ન કરવાની હોય એટલે કહે છે હવે સુખ આવે અમારે સરનામે એટલે કે હવે સુખ અમારા સરનામે આવશે તો અહીંયા કવિ શું કહે છે કે સંબંધ આવું તો એટલે અન્ય સાથે સંબંધથી બંધાવવાનો અર્થ છે મહેકવું અને મહેકાવવું અને સામસામે મૂલવી ન શકાય એટલે કે સંબંધમાં તુલના ન કરવાની હોય હવે સુખ આવશે અમારે સરનામે એટલે કે હવે અમારા સરનામે સુખ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલાંના સમયના જે દરવાજા પર શુભ લાભ શ્રી સવા સ્વસ્તિક આ બધા ચિહ્નો માટે એવું માનવામાં આવતું કે આ ચિહ્નો આપણી સંસ્કૃતિ છે તો એ સંસ્કૃતિને કારણે આપણા સરનામે સુખ આવશે એટલે કે આપણને સુખ પ્રાપ્ત થશે તો એના કારણે આપણી સંસ્કાર અને સંસ્કૃતિઓ જળવાઈ પણ રહેતી હોય છે ત્યાર પછી જોઈશું ભાષા સજ્જતા એમાં છે નીચેના વાક્યો વાંચો પહેલું છે નવરાત્રિ મારો ગમતો તહેવાર છે બીજું એવું કહેવાય છે કે સહદેવને ત્રિલોકનું જ્ઞાન હતું અને ત્રીજું શાળાનો નવો ઓરડો તમને ઘટા અક્ષરો દેખાય છે નવરાત્રિ ત્રિલોક અને અષ્ટકોણીય તો આજે આપણે એક એવો સમાજ શીખવાના છે તો જુઓ ઉપરના વાક્યોમાં ઘટા શબ્દો છે નવરાત્રિ ત્રિલોક અને અષ્ટકોણીય આ શબ્દોની તમે કઈ વિશેષતા નોંધી પ્રથમ શબ્દમાં નવ બીજા શબ્દમાં ત્રણ અને ત્રીજા શબ્દોમાં આઠ આવી સંખ્યાઓ છે જેમ કે નવ રાત્રિ તો એમાં પહેલો શબ્દ છે નવ ત્રિલોક એટલે ત્રણ અષ્ટકોણીય એટલે આઠ તો આ સંખ્યાઓ છે બે પદોના બનેલા દરેક શબ્દના શબ્દમાં પૂર્વપદ સંખ્યા સૂચવે છે પૂર્વપદ એટલે પહેલું પદ તો આ શબ્દોને આપણે વિગ્રહ કરીએ તો એમાં પહેલું પદ સંખ્યા સૂચવે છે જ્યારે ઉત્તરપદ સમૂહના અર્થનું સૂચન કરે છે જેમ કે નવ એ સંખ્યા છે અને રાત્રિ એ રાત્રિઓનો સમૂહ નવ રાત્રિઓનો સમૂહ દર્શાવે છે ત્રિલોકમાં ત્રિ એટલે ત્રણ અને લોક એટલે ત્રણ લોકનો સમૂહ અષ્ટકોણીય એટલે કે અષ્ટકોણનો સમૂહ તો આમ અહીં દ્વિગુ સમાસ બને છે એટલે કે કહેવાનો અર્થ એ છે કે જે શબ્દમાં પ્રથમ પદ સંખ્યા હોય અને બીજું પદ સમૂહ હોય તો એ દ્વિગુ સમાસ કહેવાય છે તો હવે આપણે જોઈશું અભ્યાસ એમાં પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલું છે લાભ શુભ અને શ્રી સવા કવિએ ક્યાં ચિતર્યા છે કમાડ ઉપર પુસ્તક ઉપર પાણીયારે કે બારણા આગળ તો સાચો જવાબ આવશે કમાડ ઉપર બીજો સ્નેહના ક્યાં અંજાયા છે આભમાં પ્રિયતમાના પ્રેમમાં આંખોમાં કે ભીટ ઉપર તો સાચો જવાબ છે આંખોમાં ત્રીજું કમાડે ચિતરિયા મેં કાવ્યના કવિનું નામ જણાવો તુષાર શુક્લ ચીનુ મોડી રમેશ પારેખ કે સ્નેહ રશ્મિ તો સાચો જવાબ છે તુષાર શુક્લ પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું છે કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી તો એમાં આપણે લખી શકાય કે કવિના મતે ખીલવા અને ખરવાની ક્ષણોની વચ્ચે જે ફૂલ સમાન મહેકી ઉતે છે તેવા જીવન સુવાસિત જીવનને મૂલવી શકાય નહીં બીજું કવિએ તરભાણામાં શું લીધું છે તો કવિએ તરભાણામાં કંકુ લીધું છે અને તેમાં પાણી ઉમેરીને તેને ગોળ્યું છે ત્રીજું કવિ કોને મરજાદી કહે છે તો કવિ ઉંબરાને મરજાદી કહે છે અને ચોથું આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો તો આ કાવ્યને અન્ય શીર્ષક આપી શકાય અવસરના તોરણિયા અથવા સુખનું સરનામું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલું છે કવિએ કમાડે શું શું ચિતર્યું છે શા માટે તો એમાં આપણે લખી શકીએ કે કમાડે ચિતર્યા મેં કાવ્યમાં કવિએ કમાડે શ્રી સવા લખ્યું છે કારણ કે આ શુભ અને માંગલિક ચિહ્ન છે તેનાથી ઘરની અંદર પવિત્રતા પ્રવેશે છે અને સુખ પણ શોધતું શોધતું આ સરનામે આવે જ છે અને સર્વ કંઈ શુભ બને છે ત્યાર પછી બીજું અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે તો એમાં લખી શકાય અવસરના તોરણિયા દ્વારા કવિ કહે છે કે અવસરના તોરણિયા પોતે લીલા છે તેની ઉપસ્થિતિ જ આનંદ ઉલ્લાસ અને પ્રસન્નતા ફેલાવે છે જાણે એ કહે છે કે તમે પણ અહીં હૈયામાં હેત ભરીને આવો અહીં લાખેણી લાગણીઓ હંમેશા લહેરાય છે આ વ્હાલભર્યો લાહવો મળ્યો છે તો તેને લૂંટી લ્યો ત્રીજું ઉમરાને કેવો કહ્યો છે શા માટે તો એમાં લખી શકીએ કે કમાડે મેં કાવ્યમાં કવિએ ઉમરાને મર્જાદી કહ્યો છે કારણ કે ઉમરો ઘરની લજ્જા મર્યાદા રૂપ દિવાલ છે ઘરની છાની વાત ઘરની બહાર ન જાય ઘરની લક્ષ્મી ઘરમાં પ્રવેશે પછી ઘરમાં જ રહે તે સૌ બાબતનું ધ્યાન ઉમરો રાખે છે ઘરની માન મર્યાદા પ્રતિષ્ઠાનું પ્રતિક ઉમરો છે ત્યાર પછી પ્રશ્ન ચાર સુખ આવશે અમારે સરનામે માટે તમે કવિને જેમ બીજું શું શું કરી શકો તે કહો તો સુખ આવશે અમારે સરનામે માટે અમે કવિની જેમ જ આપણી પરંપરા અનુસાર સ્નેહના સાથિયા પૂરીશું સેવા પ્રેમ કરુણા વગેરે ગુણો દ્વારા ઘર અને આસપાસના વાતાવરણને મહેકાવીશું અને સૌ સાથે હળી પ્રેમથી વર્તન કરીશું જેથી સુખ આ સરનામે સરળતાથી આવશે ત્યાર પછી સ્વાધ્યાય પ્રશ્ન એક સૂચના મુજબ કરો કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય એવા બે શબ્દ લખો અને એ શબ્દ વાપરીને બે વાક્ય બનાવો તો એમાં પહેલો શબ્દ છે તરભાણું તો એના પરથી વાક્ય બનાવી શકાય ઘરમાં પૂજા કરતી વખતે તાંબાનું તરભાણું જરૂરી છે અને બીજો શબ્દ છે સાથિયા તો ભારત દેશમાં દરરોજ ઘર આંગણે સાથિયા પૂરવાની પરંપરા છે બીજી સૂચના છે નીચે આપવામાં આવેલા ઉદાહરણ મુજબ બીજા પાંચ શબ્દો અંતાક્ષરીની રીતે લખો તો અહીંયા તમને આપવામાં આવ્યું છે અવસર તો ર પરથી રમત ત પરથી તડકો કો પરથી કોયલ લ પરથી લખોતી તો એવા જ આપણે શબ્દ બનાવી શકીએ એક સાથિયા તો એના પરથી યા પરથી યાદ દ પરથી દરવાજો જો પરથી જોશ અને શ પરથી શરમ બીજું મરજાદી તો દી પરથી દિવાલ લ પરથી લતા તા પરથી તારલિયા અને યા પરથી યાદ ત્રીજું સુખ તો ખ પરથી ખડક ક પરથી કસ્તુરી રી પરથી રીત અને ત પરથી તરસ ચોથું ઊંબરો તો રો પરથી રોફ ફ પરથી ફરેબ બ પરથી બગલો અને લો પરથી લોભ ત્યાર પછી પાંચમું લાભ તો ભ પરથી ભગવાન ન પરથી નમસ્કાર ર પરથી રમકડા અને દ પરથી ડાળ ત્યાર પછી ત્રીજી સૂચના છે નીચેના શબ્દોના વાક્યમાં પ્રયોગ કરો એમાં છે તરભાણું અવસર આયખું સરનામું સાથિયા અને ઉમરો તો પહેલો શબ્દ છે તરભાણું તો બ્રાહ્મણે શાલીગ્રામને તરભાણામાં મૂકી પૂજન વિધિ કરી બીજું અવસર તો સોનાનો અવસર જીવનમાં એક જ વાર મળે તે ચૂકવો ન જોઈએ ત્રીજું આયખું તો માણસના લલાતે જેટલું આયખું લખાયું હોય તે ભોગવવું જ પડે ચોથું સરનામું તો પાકું સરનામું હોય તો પત્ર ઝડપથી મળી જાય ત્યાર પછી સાથિયા તો જે ઘરના ઉમરામાં સાથિયા પૂરેલા હોય ત્યાં લક્ષ્મી આવે છે અને છેલ્લું છે ઉમરો તો ઉમરો ઘરની માન મર્યાદાનું પ્રતિક ગણાય છે ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ કરો જેમ કે લાભ તો લાભાલાભ લાભદાયી લાભકારી અને લાભપ્રદ તો એવી જ રીતે શુભ શબ્દ પરથી બનાવી શકાય શુભાશુભ શુભદાયી શુભકારી અને શુભપ્રદ ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો પહેલું છે ગુદી પડવો પછી ખાલી જગ્યા બીજ તો અષાધી બીજ ત્યાર પછી ચોથ તો ગણેશ ચોથ ત્યાર પછી પાંચમ તો લાભપાચમ છઠ તો રાંધણ છઠ સાતમ તો શીતળા સાતમ ત્યાર પછી આથમ તો ગોકુળ આથમ નવમી તો રામનવમી દસમ તો વિજયાદસમ અગિયારસ તો દેવપોઢી અગિયારસ બારસ તો વાઘ બારસ તેરસ તો તેરસ ચૌદસ તો કાળી ચૌદસ અને પૂનમ તો શરદ પૂનમ ત્યાર પછી પ્રશ્ન ચાર સુખ આવશે અમારે સરનામે ઉપરની પંક્તિમાં શબ્દોનો વારા પરથી ક્રમ બદલી પાંચ વાક્યો ફરીથી લખો તેમાં નંબર એક સુખ અમારે સરનામે આવશે બે આવશે સુખ અમારે સરનામે ત્રણ સરનામે અમારે સુખ આવશે ચાર અમારે સરનામે આવશે સુખ અને પાંચ અમારે સુખ આવશે સરનામે થેન્ક યુ